પ્રકરણ બે, એસિડ, બેઝ અને ક્ષાર. તમે અગાઉના ધોરણમાં શીખી ગયા કે ખોરાકનો ખાટો અને તુરો સ્વાદ અનુક્રમે તેમાં હાજર રહેલા એસિડ અને બેઝના કારણે હોય છે. જો ઘરમાં કોઈ સભ્ય વધુ ખાવાને કારણે એસિડિટીની સમસ્યાથી પીડાય છે તો તમે તેને નીચેના પૈકી કયો ઇલાજ સૂચવશો? લીંબુનો રસ, વિનેગર કે બેકિંગ સોડાનું દ્રાવણ? તમે પહેલેથી જ જાણો છો કે એસિડ સ્વાદે ખાટા હોય છે અને ભૂરા લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવે છે, જ્યારે બેઝ સ્વાદે તુરા હોય છે અને લાલ લિટમસ પેપરને ભૂરા રંગમાં ફેરવે છે. લિટમસ એક કુદરતી સૂચક છે. હળદર આવો જ એક સૂચક છે. શું તમે ધ્યાન આપ્યું છે કે સફેદ કપડાં પરના કઢીના ડાઘા પર સાબુ જે સ્વભાવમાં બેઝિક છે તેને ઘસવાથી ડાઘો લાલાશ પડતા કથ્થાઈ રંગનો બને છે. જ્યારે કપડાંને વધુ પડતા પાણીથી ધોવામાં આવે છે ત્યારે તે ફરીથી પીળા રંગમાં ફેરવાઈ જાય છે. તમે એસિડ અને બેઝની કસોટી માટે કૃત્રિમ સૂચકો જેવા કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલફથેલિનનો પણ ઉપયોગ કરી શકો છો. આ પ્રકરણમાં આપણે એસિડ અને બેઝની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું કે કેવી રીતે એસિડ અને બેઝ એકબીજાની અસરને નાબૂદ કરે છે, તેમજ ઘણી વધુ રસપ્રદ વસ્તુઓ કે જેનો આપણા દૈનિક જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ અને જોઈએ છીએ.